अंगदान क्षेत्रे सूरत में अनेक प्रकार की प्रवृत्ति चाली रही है, परंतु जीवनदीप ऑर्गन डोनेशन फाउंडेशन आज मात्र 5 दिवस बाळकना अंगदान माटे परिवार ने समझावीने एक अनोखू प्रेरणादायी उदाहरण पूरु पाड्यु छे। बाळकोना अंगदान में संभवत भारत सौथी नानी वयनु अंगदान करनार सूरत नु बाळक बन्यु छे। विश्वमां मां पण जन्मना कलाकों में अंगदान करनार बीजू ज बाळक छे। आ अंगदान क्षेत्रे गुजरात अग्रेसर रह्यु छे, जेमां आजे थयेला अंगदान पवित्र नवरात्रि दरमियान शक्तिनु अनेक हेरिटेज अंगदान क्षेत्रे गुजरात अग्रेसर रह्यु छे, जेमां आजे थयेला अंगदान पवित्र नवरात्रि दरमियान शक्तिनु अनेक अनोखू ज स्वरूप जोवा मळ्यु छे। जन्मथी रड़ी के हलनचलन करी न सकेला बाळकना अंगोनुं दान करवानो निर्णय शक्ति स्वरूपा एवा दादी अने माताए लईने समाजने उदाहरण पूरु पाड्यु छे। हाल सूरतना वालक पाटिया पासे गीतांजलि रो हाउसमां रहेता अने मूळ अमरेली नजीकना માળીલાના વતની હર્ષદભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ ડૉક્ટર સંજય પીપળવા કલરવ હોસ્પિટલમાં થયો હતો। જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું, એ રડતું પણ ન હતું। તપાસ કરતા તેમને વિશેષ સારવાર લેવાનું જણાતા ડૉક્ટર અતુલ સિલડિયાની કેર ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કર્યું હતું। અહીં બાળકને વેન્ટિલેટર ઉપર રાખી સાજા થવાની કાગડોળે રાહ જોવાતી હતી, સાથે જ અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી। વિશેષ સારવાર માટે ડૉક્ટર હિમાંશુ પાનસુરિયા, ડૉક્ટર રિતેશ શાહ, ડૉક્ટર અતુલ સિલડિયા દ્વારા બાળકની તપાસ કરતા બાળકને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું। પરિવાર ભારે હૃદયથી ઈશ્વર ઈચ્છા સ્વીકારીએ એ સમયે પારિવારિક મિત્ર હિતીશભાઈ કરકર દ્વારા ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક થકી બાળકના અંગદાનની માહિતી મળી હતી અને તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયા અને વિપુલ તળાવિયાનો સંપર્ક કર્યો હતો। પછી તો ઈશ્વરનો સંકેત સમજીને જીવનદીપ ઓર્ગન ડોનેશનના પીએમ ગોંડલિયાએ અને વિપુલભાઈ તળાવિયા અને અન્ય સભ્યોના સહકાર અને સમજણ થકી બાળકના પિતા હર્ષદભાઈ અને માતા ચેતનાબેન, કાકા બ્રજભાઈ, દાદા અતુલભાઈ, દાદી રશ્મિબેન સોએ સામૂહિક નિર્ણય લઈને માત્ર 5 દિવસના બાળકોનું અંગદાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને પવિત્ર નવરાત્રિમાં પૂર્ણનું આ કામ કર્યું હતું। અંગદાનની સંમતિ મળ્યા બાદ પ્રથમ શોટો ના ડૉક્ટર પ્રાંજલ મોદીનો સંપર્ક કર્યો હતો। એમના માટે પણ આ ઘટના બહુ આશ્ચર્ય આપનારી હતી। બાળકના વિવિધ ટેસ્ટ કર્યા હતા અને અંગદાન માટે બાળકને પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડાયું હતું। IKDRC ની મદદથી બાળકની 2 કિડની, 2 આંખ, બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું। બાળકના તમામ અંગત પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે। બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ, લીવર દિલ્હી ILDC હોસ્પિટલ અને આંખ લોક ટ્રસ્ટી ચક્ષુ બેંક સુરતને આપવાયું છે। જીવનદીપ ઓર્ગન ડોનેશનના વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે સંઘાણી પરિવાર અને ડૉક્ટરોની મદદથી આ ખૂબ મોટું કામ થયું છે। સરકારી વિભાગ પણ આ ઉમદા કાર્યમાં સતત મદદરૂપ થયું છે। બાળકોના અંગદાનનું પણ દાન થઈ શકે એવો દાખલો સંઘાણી પરિવારે સમાજને આપ્યો છે। અંગદાન ક્ષેત્રે સતત સાતત્યપૂર્ણ પ્રયત્ન અને પ્રવૃત્તિને કારણે આવેલી જાગૃતિને કારણે જ માત્ર 5 દિવસના બાળકનું અંગદાન થઈ ચૂક્યું છે। સુનિલ પાટીલ સાથે સમય મીડિયા ન્યૂઝ સુરત।